गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित चेप्टर 5 समांतर श्रेणी एक्जाम्पल सीखी रहा छे। मित्रों, आज वीडियो अंदर स्वाध्याय 5.2 नो एक्जाम्पल नंबर 20 आप सीखीशु। बोर्ड नी एक्जाम खूब अगत्य नो छे, एटले बरोबर ध्यान आपजो। आ एक्जाम्पल मां आम इजी छे अने आवडी पण जशे। जो अहीं रकम जोईने गभराई नहीं जवा। रामकली वर्षना प्रथम अठवाडिये रूपिया 5 नी बचत करे छे। केटला रूपिया नी बचत करे छे दर अठवाडिये? प्रथम अठवाडिये, आ ध्यान राखजो, प्रथम अठवाडिये 5 रूपिया नी बचत करे छे। अने पछी तेनी अठवाडिक बचत मां 1.75 નો વધારો કરે છે। જો n માં અઠવાડિયે તેની બચત કેટલી થાય છે 20.75 હોય તો n નું મૂલ્ય શોધો। હવે રકમમાં જુઓ, આપણે અહીંયા કહી દીધું છે કે n શોધવાનો છે, એટલે વિચારવાનું તો છે જ નહીં કે શું શોધવાનું છે। એટલે n શોધવાનું છે એ તો નક્કી થઈ ગયું। બીજી વાત, પહેલા અઠવાડિયે એટલે કે પ્રથમ અઠવાડિયે એની બચત કેટલી છે 5, અને ત્યાર પછી દર અઠવાડિયે બચતમાં કેટલાનો વધારો થાય છે 1.75। એટલે સમાંતર શ્રેણી કેવી રીતે બનાવી શું અહીંયા, કારણ કે પહેલા આપણી પાસે સમાંતર શ્રેણી હોવી જરૂરી છે અને એ ન આપેલી હોય તો તમારે બનાવવી પડે। તો ચલો, પ્રથમ પદ એટલે કે પ્રથમ અઠવાડિયે એની બચત કેટલી છે 5, જોજો હા બરોબર, અને પછી દર અઠવાડિયે 1.75 નો વધારો થાય છે એટલે 1.75 આમાં ઉમેરી દેવાના, તો 5.00 + 1.75 તો કેટલા થાય 6.75। તો આપણે અહીંયા બીજું પદ કયું લખીશું 6.75। પાછું ત્રીજા અઠવાડિયે આમાં 1.75 ઉમેરો એટલે આની કુલ બચત કેટલી થાય 1.75 દર અઠવાડિયે ઉમેરવાના। 5 ને 5 10, 7 ને 7 14 ને 1 15, 6 ને 2 8 કેટલા આવ્યા 8.50, અને ડેશ ડેશ ડેશ, અને છેલ્લે એની બચત કેટલી છે તો n માં અઠવાડિયે એ નથી આપ્યું કયા અઠવાડિયે, પણ બચત આપી છે કે 20.75 છેલ્લી બચત, એટલે અંતિમ પદ આપી દીધેલું છે। આ શું કહેવાય ધ્યાન આપો, આને a1 a2 a3 અને આ શું કહેવાય an કહેવાય, ક્લિયર? એટલે સમાંતર શ્રેણી મળી ગઈ, તો હવે આપણે શું શોધીશું, પહેલા તફાવત। તો તફાવત d બરાબર અહીંયા સૂત્ર લખીએ a2 - a1 બરાબર, a2 એટલે બીજું પદ 6.75 માઇનસ a1 એટલે 5। ચલો બાદબાકી કરો તો કેટલા આવે 1.75 તફાવત d આવી ગયો બરોબર। હવે આપણને જે વસ્તુઓ બધી આપેલી છે રકમમાં એનું લિસ્ટ બનાવીએ। ચલો પહેલું તો પ્રથમ પદ એટલે a બરાબર કેટલા આપ્યા છે 5, જોજો, પછી તફાવત d બરાબર 1.75, અંતિમ પદ એટલે an કેટલું કીધું છે 20.75, અને n આપણે શોધવાના કીધેલા છે રકમમાં બરોબર। તો આ રીતે આપણી પાસે આટલી વસ્તુ અવેલેબલ છે, તો હવે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો હવે ઈઝી થઈ ગયો આપણો એક્ઝામ્પલ, હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે હું કયું સૂત્ર વાપરીશ। તો an બરાબર a + n - 1 * d, આ સૂત્રની મદદથી આપણે n શોધીશું। તો ચાલો an બરાબર કેટલા છે 20.75,
20.75 बराबर ए ए बराबर कितना छे 5 वत्ता एन शोधवाना एमना एम अने डी डी बराबर कितना छे 1.75 એટલે ગુણ્યા કરીએ 1.75 क्लियर। तो હવે શું થાય 20.75 આ પ્લસ છે આ બાજુ લાવો માઈનસ 5 બરાબર હવે આ 1.75 નો 1 અને n સાથે ગુણાકાર કરો તો 1.75 ગુણ્યા n એટલે કેટલા આવે 1.75 n ઓછા 1.75 ગુણ્યા 1 એટલે કેટલા આવે 1.75 હવે આ બે ની બાદબાકી કરો 20.75 માંથી 5 બાદ કરો આમ તો ડાયરેક્ટ આવડવું જોઈએ પણ ઘણા સ્ટુડન્ટ્સ ના જે આવા બાદબાકી આવડતા નથી પોઈન્ટ વાળા તો 5.00 આ 5 એટલે શું કહેવાય 5.00 લખવાના તો 75 पॉइंट दस माथी पांच जाए तो पांच अहिया एक एटले केटला आव्या 15.75 बराबर 1.75 एन माइनस 1.75 हवे बरोबर ध्यान आपजो आ 15.75 हवे आ माइनस छे तो बराबर नी आ बाजू लाओ तो शू थई जाए मित्रों प्लस थई जाए तो हवे शू करीशु प्लस कितना लखीशु 1.75 बराबर 1.75 एन हवे आ बेनो सरवाळो करो तो 15.75 वत्ता 1.75 5 ने 5 10 7 ने 7 14 ने 1 15 5 ने 2 7 1 कितना आवे 17.50 आवे तो આપણે અહીંયા લખી કાઢીએ 17.50 બરાબર 1.75 n હવે આ ગુણાકારમાં છે આ બાજુ લઈ જાવ તો ભાગાકારમાં જાય તો માટે n બરાબર 17.50 અને ભાગ્યા 1.75 હવે જુઓ ઉપર પણ 2 પોઈન્ટ પછી 0 છે એટલે કે પોઈન્ટ કેટલા રકમ પછી છે 2 રકમ પછી નીચે પણ 2 પોઈન્ટ 2 રકમ પછી પોઈન્ટ છે હવે પોઈન્ટ કાઢી નાખો તો આમ તો તમને ડાયરેક્ટ આવડતું હશે પણ ન આવડતું હોય તો ધ્યાન આપો પોઈન્ટ કાઢી નાખો જુઓ અહીંયા 17.50 હતા પોઈન્ટ કાઢી નાખો તો 2 રકમ પછી હતા એટલે છેદમાં કેટલા લખાય 100 હવે આ પોઈન્ટ કાઢી નાખો 2 રકમ પછી પોઈન્ટ છે તો ઉપર કેટલા લખાય 100 અને નીચે કેટલા લખાય 175 આ 100 ઉડી ગયા હવે અહીંયા છેદ ઉડે છે જુઓ 175 એકા 175 અને પાછળ 0 એટલે n બરાબર આપણો જવાબ કેટલો આવ્યો 10 તો હવે જુઓ અહીંયા અહીંયા લખી આપણે n બરાબર 10 જવાબ આવ્યો હવે આન્સર લખવાનો આટલા લખીને બોર્ડમાં છોડી નહીં દેવાનું हमेशा नीचे दरेक एग्जांपल में आंसर करीने जवाब लखो फरजिया जुओ अबे आपने राम कलिंग की दूसरे एन मा अठवाड़ी है तैनी बचत 20.75 होय तो राम कली यहाँ लिखी है राम कलिनी एन मा अठवाड़ी एन मा इतने दसमा अठवाड़ी है दसमा अठवाड़िये तेनी बचत कितनी हसे रुपया 20.75 होय क्लियर आवडेल मित्रों तो आ रीते समझीने एग्जांपल गणवाना તો મને ચોક્કસ ખાતરી છે કે તમને ખૂબ જ મજા આવતી હશે અને મેથ્સ ની અંદર તમને આ બધા જ એક્ઝામ્પલ આવડતા પણ હશે तो नेक्स्ट एग्जांपल माटे नेक्स्ट वीडियो में फरी मळीए छे त्यां सुधी आ बधा ज वीडियो एग्जांपल ना जोता रहो साथे साथे मारी चैनल ने सब्सक्राइब करो जेथी करीने बोर्ड नी एग्जाम माटे तमने हूं खूब ज मददरूप बनी शकूं फरी मळीए त्यां सुधी गुड नाइट मित्रों।